Namaste, dear people. Online education નો હાર્દિક સ્વાગત છે. આપણે જોઈએ કે ધોરણ 11 આપણો વિષય છે BA. BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન. હવે આપણે જોઈએ તો કે તફાવત છે ધંધો વ્યવસાય અને નોકરી. તો કે આગળના લેક્ચરમાં આપણે શીખી ગયા હતા આર્થિક પ્રવૃત્તિ વિનાની પ્રવૃત્તિ પ્રવૃત્તિને વિનાની પ્રવૃત્તિનો તફાવત. હવે ક્યાં પછી આવે છે કે ધંધો. કે ધંધાનો અર્થ આપણે જોઈએ કે નફાના ઉદ્દેશથી થતી આર્થિક પ્રવૃત્તિને ધંધો કહે છે. પોતાના ઉદ્દેશ શેનો હોય છે તો કે નફાના ઉદ્દેશથી થતી પ્રવૃત્તિને શું કહે છે એ ધંધો. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો તમે તમારી આજુબાજુમાં જોઈ લો તો કે એક દુકાનદાર છે તો તે પણ દુકાન નાખીને બેઠો છે તો તેનો મુખ્ય ઉદ્દેશ કેવો છે નફા. પછી કંપની જોઈએ તો કંપની નો મુખ્ય ઉદ્દેશ કેવો હોય છે નફો કમાવાનો. તેમાં ધંધામાં એક છે તો કે નફાના ઉદ્દેશથી થતી તેનો મુખ્ય ઉદ્દેશ કેવો હોય છે નફાનો. તો કે નફાના ઉદ્દેશથી થતી પ્રવૃત્તિને ધંધો કહે છે. ત્યાર પછી છે બીજું વ્યવસાય. વ્યવસાયમાં એનો મુખ્ય છે તો કે વિશિષ્ટ નિષ્ણાત સેવક પરથી વિશિષ્ટ નિષ્ણાત સેવા આપી બદલામાં વિના સ્વરૂપમાં વળતર મેળવવાના ઉદ્દેશથી જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એટલે વ્યવસાય. જો વિશિષ્ટ નિષ્ણાત અને વિશિષ્ટ સેવા એટલે કે વિશિષ્ટ નિષ્ણાત છે વિશિષ્ટ સેવા એટલે તો કે આમાં જ્ઞાન ઓર્ડર કૌશલ્ય આ બધું વિશિષ્ટમાં આવે છે. એટલે કીધું છે કે વિશિષ્ટ નિષ્ણાત જો આપણે પણ વિશિષ્ટ નિષ્ણાત હોય તો આપણે એક વ્યક્તિ છે એ બીજાને સેવા આપે કોઈ સંસ્થા છે કોઈ કંપની છે એમાં સેવા આપે તેના સ્વરૂપમાં આપણે શું માગીએ છીએ તો કે વળતર ફી માગીએ છીએ. એક્ઝામ્પલ આપીએ આમાં CNA તો ચાર્ટર્ડ એકાઉન્ટ છે કે CA એટલે કે કંપની સેક્રેટરી છે. હવે CA છે તે કંપનીની દેખરેખ કેમ રાખવી કંપનીના હિસાબ કિતાબ કેમ રાખવા એની વિશિષ્ટ આવડત છે તો કે વિશિષ્ટ આવડત આપીને કંપની પૈકી પગાર મેળવે છે એટલે કે વિશિષ્ટ જ્ઞાન આઉટર કલા તો આપીને શું કરે છે તો કે મેળવવાના ઉદ્દેશથી જે પ્રવૃત્તિ એટલે કે ફી ભાગ મેળવે છે અને પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને શું કહે છે તો કે વ્યવસાય. ત્યાર પછી આવે છે નોકરી. તો તેનો અર્થ જોઈએ શારીરિક કે માનસિક સેવા આપવી બદલામાં નિશ્ચિત નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને નોકરી કહે. જો શારીરિક કે માનસિક શું કીધું છે શારીરિક કે માનસિક સેવા આપો તેના બદલામાં નિશ્ચિત દરે એક નક્કી કરેલ એટલે કે નાણાકીય વળતર મેળવે છે. જો શારીરિક રીતે એક્ઝામ્પલ આપો તો કે આપણે રસ્તામાં આવતા હોય અને કોક મજૂર ખાડો ખોદે છે તે શારીરિક મહેનત કરી કહેવાય. તેના બદલામાં આપણે શું મેળવે છે નિશ્ચિત રકમ મેળવે છે એક મજૂરી મેળવે છે. પછી બીજું જોઈએ આપણે ઉદાહરણ તો હવે કે માનસિક અભિન અલગ અલગ આપણે ઉપર ભાગી દઈએ તો માનસિક એટલે શું. જો કોઈ પણ બેંક છે તેમાં કોઈ કર્મચારી એટલે કે ક્લાર્ક છે એની માનસિકતા મુજબ કામ કરે છે તેના બદલામાં બેંકના કામ કરીને આપે છે બેંકને શું આપે છે વળતર એટલે કે નિશ્ચિત દરે જે રકમ નક્કી કરેલી હોય છે તે તેને શું આપે છે વેતન આપે છે. પછી જોઈએ કે મેનેજર છે તો મેનેજરને કંઈક રકમ નક્કી કરેલી હોય છે તો મેનેજરને માનસિક સ્થિતિ પ્રમાણે કામ કરે છે અને શું આપે છે તેને નિશ્ચિત નાણાકીય વળતર આપે છે. હવે ત્યાર પછીનો મુદ્દો છે તો વળતર કે બદલો. હવે વળતર કે બદલો કઈ રીતે કરી શકે તો કે ધંધાનો માલિક વળતર સ્વરૂપે નફો મેળવે છે. જો ધંધાનો માલિક જે શું કરે છે વળતર સ્વરૂપે એક નફો મેળવે છે. એક્ઝામ્પલ આપો કંપની તો કંપની છે કોઈ પણ કંપનીનો માલિક છે એવું ન ઈચ્છે કે કંપની ખોટમાં જાય તો કંપનીનો મુખ્ય ઉદ્દેશ કેવો હોય છે નફો. તો કે ધંધાનો માલિક છે આમાં ધંધો છે તો કે ધંધાનો માલિક છે એ વળતર સ્વરૂપે શું મેળવે છે નફો મેળવે છે. પછી છે વ્યવસાય તેમાં શું છે કે વિશિષ્ટ સેવાના બદલા વળતર સ્વરૂપે ફી મળે છે. મેં તમને આગળ એ વાત કરી કે CA CS છે તેની વિશિષ્ટ સેવા આપવી તેના બદલામાં વળતર સ્વરૂપે શું મેળવે છે ફી મેળવે છે. હવે એક્ઝામ્પલ આપણે એક શિક્ષકનું તેની વિશિષ્ટ સેવા
ભગવાન ગ્રહી તેનું કામ કરે છે કંપનીનું, તેને વળતર આપે છે કે પગાર જ કરે છે. અત્યારે પછી ધંધામાં આપણે ત્રીજો મુદ્દો જોઈએ, કાર્યનું સ્વરૂપ. એમાં કાર્યનું સ્વરૂપ કેવું હોવું જોઈએ? તો કે ગ્રાહકને નાણાના બદલામાં વસ્તુ કે સેવાનો પુરવઠો પાડવામાં આવે છે. જો ગ્રાહક છે તેને નાણાના બદલામાં વસ્તુ કે શું પૂરું પાડવામાં આવે કે સેવા. એક્ઝામ્પલ જોઈએ તો આપણે બધા ગ્રાહકો જ છીએ. તો આપણે કોઈ વેપારી પાસે જઈએ છીએ માલ ખરીદવા, તો આપણે તેને નાણા ચૂકવીએ છીએ અને એ આપણી શું આપે છે? વસ્તુ. હવે સેવા કઈ રીતે તમે કહો? તો આપણે વેપારી જે માલ આપ્યો છે કે જે વસ્તુ આપી છે એ સેવાનો પુરવઠો, એટલે એ વસ્તુ આપણા ઘર સુધી પહોંચાડી દે છે, તેની સેવા કહેવાય છે. તો એ તો વસ્તુ કે સેવાનો પુરવઠો પૂરો પાડવાનો, એટલે આપણે વેપારીને નાણા ચૂકવીએ છીએ અને એ આપણે શું ચૂકવીએ છીએ? તો કે વસ્તુ કે સેવાનો પુરવઠો. હવે આવે છે વ્યવસાય. તો વ્યવસાયમાં કાર્યનું સ્વરૂપ કેવું હોય છે? તો કે વ્યવસાય કરનારના બદલામાં વિશિષ્ટ નિષ્ણાત સેવા પૂરી કરે. જો વ્યવસાય કરનાર જે ચીજના બદલામાં શું આપે છે? વિશિષ્ટ નિષ્ણાત છે એવું આપે છે, સેવા પૂરી પાડે છે. એક્ઝામ્પલ આપો કે તમે ટ્યુશનમાં જાઓ છો, તો ટ્યુશન ફી ભરો છો અને વિશિષ્ટ નિષ્ણાત હોય છે. હવે એકાઉન્ટ વિષય છે, તમે એકાઉન્ટના દાખલા શીખો છો, એ એકાઉન્ટમાં નિષ્ણાત છે, તો તમે એને શું આપો છો? ફી આપો છો અને એ તમને એની સેવા પૂરી કરે. હવે આવે છે નોકરી. નોકરીમાં કાર્યનું સ્વરૂપ શું હોય છે? તો કરાર અને નિયમો અનુસાર શારીરિક કે માનસિક સેવા પૂરી પાડવામાં આવે છે. જો નોકરીમાં એવું હોય છે કે કરાર અનુસાર એક કરાર હોય છે અને તેના નિયમો અનુસાર, એક્ઝામ્પલ આપો કે આપણે ક્યાંક નોકરી કરતા હોય છે, કોઈ કંપનીમાં નોકરી કરીએ છીએ, તેનો કરાર જો હોય છે કે 11 મહિના તમારે આવવાનું, 11 મહિનાનો તમને હું પગાર 50,000 રૂપિયા આપીશ, એક કરાર. 11 મહિના સુધી જ આપણે જવાનું અને 11 મહિના સુધી આપણે 50,000 પગાર આપશે, કરાર છે. અને નિયમો એના શું હોય છે? તો કે તમારે 7 વાગે આવી જવાનું અને 5 વાગે છૂટા, એટલે રજા થાય છે, તો એનો નિયમ જો. એટલે કીધું છે કરાર અને નિયમો અનુસાર શારીરિક કે માનસિક સેવા પૂરી પડે. જો કરાર અને નિયમો અનુસાર, કોઈ પણ કરાર કેવો છે અને કોઈ પણ નિયમ હોય છે એને આધીન જ આપણે આપણું કામ કરવાનું છે, એના બદલામાં આપને વેતન મળે છે નોકરીમાં. હવે ત્યાર પછી છે ધંધામાં આવે છે કે લાયકાત. જો લાયકાતમાં એવું છે કે ધંધા માટે કોઈ ખાસ ચોક્કસ તાલીમ મેળવવાની જરૂર નથી. જો એ ધંધો હોય તેમાં કોઈ ખાસ ચોક્કસ તાલીમ મેળવવાની હોતી નથી. હવે આપણે છીએ તો આપણે વારસામાં આપણા બાપ દાદા ધંધો કરતા હોય છે, એક કંપની હોય છે, તો આપણે વારસામાં તેને આ શીખવા જવાની જરૂર પડતી નથી. તો આપણે એ નહીં ધંધો આપણે સંભાળી લઈએ છીએ, કે ધંધામાં કોઈ ખાસ ચોક્કસ તાલીમ મેળવવાની જરૂર નથી, એટલે આપણે વારસાગત મળે છે. અત્યાર પછી કે વ્યવસાય માટે શિક્ષણની લાયકાત, ખાસ તાલીમ અને વિશિષ્ટ જ્ઞાનની જરૂર છે. જો વ્યવસાય કરતા એમાં શિક્ષણની લાયકાત હોવી જોઈએ અને ખાસ તાલીમ લીધેલી હોવી જોઈએ. હવે એક જમ્પલ આપણે તમને કે મેનેજર હોય તો એ MBA, એની ખાસ શિક્ષણ લાયકાત કઈ છે? કે મેનેજર છે એને તે MBA લાયકાત થઈ ગઈ, પછી તેને ખાસ તાલીમ લીધેલી હોવી જોઈએ, એક તાલીમ પૂરી પાડવી જોઈએ અને પછી વિશિષ્ટ જ્ઞાન, તો પછી તેને પાસે જ્ઞાન છે બધાને વિકસી શકે છે, જ્ઞાન બીજાને આપી શકે છે. હવે નોકરીમાં જોઈએ તો કે રોજગારમાં જે પ્રકારનું કાર્ય કરવાનું હોય એને અનુરૂપ લાયકાત જરૂરી છે. જો આપણે રોજગારમાં કોઈ પણ પ્રકારનું કાર્ય કરવાનું છે તેને અનુરૂપ લાયકાત હોવી જરૂરી છે. એક્ઝામ્પલ આપો તો તમને શિક્ષકનું, તો શિક્ષક છે એ ભણાવે તેની લાયકાત BA કરેલી હોવી જોઈએ, કે MA કરેલી હોવી જોઈએ, કે PhD કરેલી હોવી જોઈએ, શિક્ષકની લાયકાત હોવી જોઈએ. એટલે કે રોજગારમાં જે પ્રકારનું ભણાવવાનું હોય તો એ પ્રમાણે લાયકાત હોવી જોઈએ. ત્યાર પછી બેંકનો કર્મચારી છે તો તેની બેંકમાં આવતી ક્વોલિફિકેશન એ પ્રમાણેની લાયકાત હોવી જોઈએ. ત્યાર પછી કંપની છે તો કંપનીમાં ઇલેક્ટ્રોનિક સાધન છે તો તે પ્રમાણેની લાયકાત હોવી જોઈએ. ઇલેક્ટ્રોનિક ઉપર આવે તો ઇલેક્ટ્રોનિક ઉપર આવે તો તેને ઇલેક્ટ્રોનિકનો અભ્યાસ કરેલો હોવો જોઈએ, એટલે એ પ્રમાણેની લાયકાત તેની પાસે હોવી જોઈએ. હવે પછી ધંધામાં આપણે જોઈએ તો જોખમ, તો કે ધંધામાં નફાની અનિશ્ચિતતા અને જોખમનું પ્રમાણ રહે છે. જો ધંધામાં નફાની અનિશ્ચિતતા એવો
આપે કે દર વર્ષે નફો કરીએ છીએ, એક મહિને ખોઈ ગઈ જાય છે, એક વર્ષે નફો થાય કે બીજા વર્ષે ખોટ પણ જાય છે. તો કે ધંધામાં નફાની અનિશ્ચિત અને જોખમનું પ્રમાણ છે. જો જોખમ કઈ રીતે, તો જોખમ કે આપણે ગોડાઉનમાં માલ ભર્યો છે તો આગને કારણે નાશ થયો એક જોખમ જુઓ. પછી આપણે બીજા શહેરમાંથી માલ મંગાવીએ છીએ તો એ ટ્રકનું એક્સિડન્ટ થયું તો માલ આપણો બધો નુકસાન થયો, તે પણ જોખમ થયું. એટલે કે ધંધામાં નફાની અનિશ્ચિતતા અને જોખમનું પ્રમાણ રહે છે. હવે વ્યવસાયમાં જોઈએ કે વ્યવસાયમાં નક્કી કરેલી ફીની રકમ ન ભરવાનું જોઈએ. જો વ્યવસાય કરતા હોય અને એમાં આપણે જે ફીની રકમ નક્કી કરી હોય છે એ ન ભરે તો પણ આપણે જોખમ રહે છે. ત્યાર પછી જોઈએ કે નોકરી, તો કે નોકરીમાં નિશ્ચિત પગાર કે વેતન મળે છે તેથી જોખમનું પ્રમાણ રહેતું નથી. અને નોકરીમાં કોઈ પણ પ્રકારનું જોખમનું પ્રમાણ રહેતું નથી. એનું કારણ એ છે કે નિશ્ચિત કરેલી રકમ એટલે કે વેતન આપણે મળે છે, પગાર મળે છે, એક આપણે નક્કી કરેલો પગાર છે એ મળે છે, તેમાં જોખમનું પ્રમાણ રહેતું નથી. હવે ધંધામાં આપણે છેલ્લો મુદ્દો છે તો કે મૂળભૂત ઉદ્દેશ. તો કે ધંધાનો મૂળભૂત ઉદ્દેશ કયો હોય છે? તો કે ધંધાનો મૂળભૂત ઉદ્દેશ નફો મેળવવાનો છે. જો ધંધાનો મૂળભૂત ઉદ્દેશ કયો છે? નફો મેળવવાનો. કોઈ પણ કર્મચારી એટલે કે કંપનીમાં કામ કરતા કર્મચારી છે એનો મુખ્ય ઉદ્દેશ પણ નફાનો જ હોય છે. જો કંપનીને વધારે નફો થાય, ધંધામાં વધારે નફો થાય તો તેના કર્મચારીને બોનસ આપે છે. એટલે કે ધંધાનો મુખ્ય ઉદ્દેશ કયો છે? નફો મેળવવાનો. કોઈ એવું ઈચ્છતું ન હોય તો અમને કોઈ વિચાર એવું. હવે વ્યવસાય એવું છે તો કે વ્યવસાયનો મૂળભૂત ઉદ્દેશ સેવા પૂરી પાડી એના સ્વરૂપમાં વર્તન મળે છે. જો વ્યવસાયનો મૂળભૂત ઉદ્યોગ કયો છે? તો કે વ્યવસાયનો મૂળભૂત ઉદ્યોગ છે સેવાઓ પૂરી પાડવાનો છે. અને એના સ્વરૂપમાં શું મેળવે છે? ફી મેળવે છે, એક જાતનું વેતન મેળવે છે. મેં તમને આગળ કીધું કે સીએ છે, સીએસ છે એ તેની સેવાઓ પૂરી પાડે છે અને કંપની તેને વેતન આપે છે. હવે જે નોકરી, તો નોકરીમાં રોજગારનો મુખ્ય ઉદ્દેશ રોજગાર કે વેતન મેળવવાનો છે. તો રોજગારનો મુખ્ય ઉદ્દેશ કયો છે? કે રોજગાર કે વેતન મેળવવાનો હોય છે. જે તમે કામ કરો છો તેના બદલામાં તમને વેતન મળે છે તેનો મૂળભૂત ઉદ્યોગ મૂળભૂત ઉદ્દેશ કયો હોય છે? કે વેતન મેળવવાનો હોય છે. હવે આવતા લેક્ચરમાં આપણે